જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધી ને ડાળનું શાક બનાવીશું. તો દૂધી ને ડાળ લઈ લીધા છે આપણે, દૂધી સમા લીધી છે, અને તેમાં ફ્રેન્ડ્સ આપણે પાલો પાણી વરસાદનું ભેગું કર્યું છે, તેનાથી આપણે એને બાફીશું. તો પાલો પાણી આપણે નાખી દીધું છે, થોડું મીઠું નાખીને આપણે તેને બાફવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા લઈ લઈશું કોથમરી. આપણા ઘરના બગીચાની ઉગાડી છે, એટલી મોટી થઈ ગઈ છે. આપણે જોઈતી હોય એટલી આપણે લઈ લઈશું.
ફ્રેન્ડ્સ, એટલે કોથમરી આપણે અહીંયા લઈ લીધી છે. અહીંયા છે મેથી, તો આપણે મેથી નહીં જોઈએ, હવે લઈ લઈશું આપણે મીઠો લીમડો વઘાર માટે. જો એના કોથમરીને આપણે ધોઈ લઈશું ઓછું પાણીએ, જેથી કરીને અંદર કચરો કાંકરી હોય જે તે નીકળી જાય. મીઠો લીમડો અને કોથમરીને બરાબર ધોઈ લેશું. તો જો ફ્રેન્ડ્સ, અહીં આપણે વઘાર માટે રાઈ, જીરું, મેથી સૂકી, મરી અને બાદિયાનાનો ટુકડો, હિંગ, મીઠો લીમડો છે, ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ, ટામેટાં, મરચાં અને કોથમરી સુધા લીધી છે. તો હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. આપણે તેમાં નાખીશું જરૂર પ્રમાણે તેલ. ડુંગળી બરાબર સંતળાઈ છે, હવે ટમેટા મરચાં અને આદુ લસણ જેથી કરીને શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે. થોડી આપણે હળદી પાવડર નાખશું. મીઠું તો ફ્રેન્ડ્સ આપણે બાફવામાં નાખી દીધું છે. ચડી ગયા છે, હવે આપણે નાખીશું અંદર સૂકો મસાલો, ધાણા પાવડર, હળદર તો આપણે બે નાખી દીધું છે, હવે આપણે નાખીશું મરચું, તેને પણ બરાબર આપણે મિક્સ કરી દઈશું. વાર પણ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે દૂધીને દાળ બાફેલી છે તો તે આપણે નાખી દઈશું. શાકનો કલર આવ્યો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આપણે તેને થોડી વાર માટે સીજવા દઈશું ઢાંકીને. તો જો ફ્રેન્ડ્સ, તૈયાર છે દૂધી ને દાળનું શાક. હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું. તૈયાર છે આપણું દૂધી ને દાળનું શાક, તમે જોઈ શકો છો એકદમ બઢિયા. તો ફ્રેન્ડ
ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.